ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજે આપણે વિષય લઈશું અંગ્રેજી તેની અંદર યુનિટ ઇલેવન એક્શન વર્ડ્સ તેનું આપણે આજે રિવિઝન લેશું જો બાળ મિત્રો તમારી લાઇન બુકની અંદર લખતું જવાનું છે અને સાથે સાથે બોલતું પણ જવાનું છે ચાલો પહેલું સ્પેલિંગ આપણે બોલીશું ટી સીટ એટલે બેસવું એન ડી સ્ટેન્ડ એટલે ઊભા રહેવું આર યુ એન રન એટલે દોડવું જે યુ એમ પી જમ્પ એટલે કૂદવું એસ કે આઈ પી સ્કીપ એટલે દોડ ઉકદવું W A L K વો એટલે ચાલવું O P E N ઓપન એટલે ખોલવું C L O S E ક્લોઝ એટલે બંધ કરવું T H R O W Throw એટલે ફેંકવું like C A T C H Catch એટલે પકડવું like R E A D Read એટલે વાંચવું like W R I T E राइट એટલે લખું ઈ એ ટી ઈટ એટલે ખાઓ ડી આર આઈ એન કે ડ્રિંક એટલે પીવું પી યુ ડબલ એલ પૂલ એટલે ખેંચું

સિંગ એટલે ગાઉ હવે પછી જુઓ બાળ મિત્રો ક્વેશ્ચન વન જોડકા જોડો અહીંયા એ અને બી આપેલું છે તેની અંદર જોડકા આપેલા છે તે તમારે જાતે જોઈન્ટ કરવાના છે એસ ટી એનડી સ્ટેન્ડ એટલે શું થશે બાળ મિત્રો ઊભા રહેવું તેના પછી સીટ સીટ એટલે બેસવું ડાન્સ એટલે નાચવું એચ પૂ એટલે થશે ધક્કો મારવો ટી કટ એટલે કાપવું સ્કેલ દ્વારા તમારે જોડકા જોઈન્ટ કરવાના છે હવે પછી જુઓ ક્વેશ્ચન ટુ નીચેના વાક્યોને એક્શન વર્ડ્સનો ઉપયોગ કરી લખો હવે અહીંયા તમને પહેલું આપેલું છે ઊભા થાઓ તેનું આપણે એક્શન વર્ડનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે ઊભા થાઓ એટલે થશે અપ બીજું છે બોલ ફેંકો થ્રો ધ બોલ થ્રો ધ बोल पानी पीओ ड्रिंक वोटर शून्यों ड्रिंक वोटर झड़प कूदो जम्प फास्ट जम्प फास्ट पांच नंबर से झड़प थी दौड़ा कूदो स्कीप फास्ट दौड़ा कूदो एटे स्कीप फास्ट ઝડપથી દોડો રન ફાસ્ટ રન ફાસ્ટ ગીત ગાઓ એટલે થશે સિંગ ધ સોંગ ગીત ગાઓ તેના પછી છે બેસી જાઓ સીટ ડાઉન શું થશે બાળમિત્રો સીટ ડાઉન અહીંયા આપણે રિવિઝન কম্পিট থাকেছে ওকে থ্যাংক ইউ